જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર ધાતુના કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટની પ્રક્રિયાઓ જોઈ હતી. અત્યાર સુધીના લેક્ચરોની અંદર આપણે કુલ ચાર પ્રક્રિયાઓ જોઈ, ત્રણ પ્રક્રિયાઓ જોઈ ગયા છે. આમ ચાર કહેવાય, આમ ત્રણ છે. એમાં સૌથી પહેલી ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા, બીજી પ્રક્રિયાથી ધાતુની બેઝ સાથેની પ્રક્રિયા, બીજી હતી ધાતુના કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા. હવે આજના લેક્ચરની અંદર આપણે એસિડ અને બેઝની પ્રક્રિયા જોવાના છે, સાથે સાથે ધાતવીય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા અને ધાતવીય ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયાઓ જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી પ્રક્રિયાઓ સમજવા માટે તમારે પહેલું લેક્ચર અવશ્ય જોવું પડશે. પહેલું લેક્ચર જોશો તો જ ખબર પડશે પ્રક્રિયાઓની અંદર. અને પહેલા લેક્ચરમાંથી તમારે આપણી પ્રક્રિયાઓ શીખવા માટે શું યાદ રાખવું પડશે, તો મેં પહેલા વિડીયો લેક્ચરની અંદર મસ્ત રીતે એસિડના નામ, પ્રબળ એસિડના નામ, પ્રબળ બેઝના નામ, નિર્બળ એસિડના નામ, નિર્બળ બેઝના નામ, ક્ષારના નામ, બધું જ મેં ડિટેલમાં લખ્યું હતું. તો એ ખાસ તમારે જોવું પડશે, કારણ કે તમે જોઈ શકો છો અત્યાર સુધીમાં જેટલી પ્રક્રિયાઓ કરી આપણે, એ શેની છે? ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા, ધાતુની બેઝ સાથેની પ્રક્રિયા. તો આપણને ધાતુ તો ખબર પડશે, ધાતુનું એકાદ નામ તો આપણને યાદ હશે, તો આપણે આની આનું એસિડ અને બેઝનું નામ યાદ હશે તો આપણે પ્રક્રિયા આગળ કરી શકીશું. આજે જોવાના છે એસિડ અને બેઝની પ્રક્રિયા. તો જો તમને એસિડનું નામ કે બેઝનું નામ જ યાદ નહીં હોય તો પરીક્ષામાં તમે શું લખશો? પરીક્ષામાં તો પ્રશ્ન આવો જ આવશે કે ભાઈ એસિડ અને બેઝની એકબીજા સાથેની પ્રક્રિયા વર્ણો, અથવા તો કદાચ એને બીજી રીતે પણ પૂછી શકે છે, તટસ્થીકરણની પ્રક્રિયા જણાવો. તો આવી રીતે પૂછી શકે છે. જો તમને નામ જ યાદ ના હોય તો તમે લખશો કઈ રીતે? તો મારું આ ચેપ્ટર બે, એસિડ બેઝ અને ક્ષારનું પહેલું વિડીયો લેક્ચર ખાસ જોજો, અને એમાંથી ફક્ત નોટ્સ બનાવી અને આ રીતે એસિડ અને બેઝ અલગ લખજો. તો ચલો આજનો વિડીયો લેક્ચરમાં આપણે જોઈએ એસિડ અને બેઝની એકબીજા સાથેની પ્રક્રિયા. તો હવે આ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા પણ કહે છે. તો સૌથી પહેલું એનું શાબ્દિક સમીકરણ જોઈએ આપણે કે ભાઈ એસિડ અને બેઝની પ્રક્રિયા એકબીજા સાથે થાય છે તો એમાં શું ઉત્પન્ન થાય છે? તો કે ભાઈ ક્ષાર અને પાણી પ્રાપ્ત થાય છે. એટલે એસિડ અને બેઝ મિક્સ કરવામાં આવે અને બેઝ પ્લસ એસિડ ગિવ્સ આપણને શું મળે છે? ક્ષાર અને પાણી. અને રાસાયણિક સમીકરણની દ્રષ્ટિએ જોઈએ તો કે આપણે બેઝનું નામ છે NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ ખબર જ છે, HCl હાઇડ્રોક્લોરિક એસિડ જે છે આપણો એસિડ છે, એની પ્રક્રિયા કરીશું તો એ બંનેમાંથી શું થશે? તો કે જો અહીં પહેલામાંથી Na અને બીજામાંથી Cl બંને એકબીજા સાથે ભેગા થઈ જશે અને શું બનશે? NaCl. અને બાકી જે વધ્યું, આ એક હાઇડ્રોજન, એક આ હાઇડ્રોજન, બે હાઇડ્રોજન, તો અહીં H2 થઈ ગયો, અને એક આ ઓક્સિજન, તો અહીંયા આગળ O થઈ ગયો. હવે તમે આ સમીકરણમાં એક વસ્તુ જોઈ શકો છો કે ભાઈ સાહેબે અહીંયા આગળ એક Q લખ્યું છે, અહીંયા આગળ લિક્વિડ લખ્યું છે. તો આ શું છે વિદ્યાર્થી મિત્રો? તો આ બધી સંજ્ઞાઓ છે કે ભાઈ તમે જે પદાર્થ લીધેલો છે, જે બેઝ લીધેલો છે, એ કયા સ્વરૂપનો છે. તો તમને રાસાયણિક સમીકરણોની અંદર આટલી વસ્તુ જોવા મળશે કે કૌંસમાં જી લખેલો હશે, બીજા કૌંસમાં અમુકમાં એક ક્યુ લખેલો હશે, અમુકમાં એલ લખેલો હશે, અને અમુકમાં એસ લખેલો હશે. તો એમાં આ જી એટલે શું? તો કે ભાઈ ગેસ સ્વરૂપે હોય. એક ક્યુ એટલે શું? તો કે જલીય દ્રાવણ સ્વરૂપે હોય. એલ એટલે શું? તો કે ભાઈ પ્રવાહી હોય. અને એસ એટલે શું? તો કે ભાઈ સોલિડ, એટલે કે ભાઈ ઘન સ્વરૂપે હોય. આ રીતે જોવા મળશે તમને. એટલે હવે વારંવાર તમને આની આ વસ્તુ નહીં કહો, તો સમીકરણમાં જોઈને સમજી શકો છો એ વસ્તુને. હવે આ તમને ચોપડીની અંદર એસિડ અને બેઝ સાથેની જે પ્રક્રિયાઓ છે, મેં એકાદ જ ઉદાહરણ આપ્યું છે. આપણે અહીંયા આગળ ટોટલ ત્રણ ઉદાહરણ લીધા છે. તો પ્રેક્ટિસ તમે આની વધારે કરજો અને કરી શકો છો. અહીંયા આગળ જો બીજી પ્રક્રિયાની અંદર લીધો છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, KOH, એ પણ આપણો બેઝ છે. એની પ્રક્રિયા કોની જોડે કરી? સલ્ફ્યુરિક એસિડ જોડે કરી. તો અહીંયા આગળ K અને SO4. કેમ K અને SO4 જ જોડાય છે? તો એ મેં કીધું હતું કે ભાઈ તમારે 9મા ધોરણની અંદર જે 1-20 તત્વોના પરમાણુ ક્રમાંક યાદ કરવા પડશે, કે પ્લસ SO4 માઇનસ. તો પ્રક્રિયામાં આ જે K છે આમાંથી પોઝિટિવ ચાર્જ અને આમાંથી નેગેટિવ બંને ભેગા થાય છે, એટલે શું બને છે? K2SO4, જેને કહેવાય છે પોટેશિયમ સલ્ફેટ. અને બાકી જે બધું એ પાણી બની જતું હોય છે. અહીંયા આગળ જો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH2+, એની પ્રક્રિયા કરી આપણે HNO3 નાઇટ્રિક એસિડ જોડે.
તો આપણને શું મળ્યું છે કે ભાઈ સીએ જોડાશે અહીંથી અને અહીંયા આગળ એનો થ્રી જોડાશે, એટલે આ બંને એકબીજા સાથે જોડાઈ જશે. આ બંને એકબીજા સાથે જોડાઈ અને શું બનાવશે, કેલ્શિયમ નાઇટ્રેટ બનાવશે. અને તમે બેલેન્સ કરી શકો છો હવે તો પ્રક્રિયાને કે કઈ રીતે બેલેન્સ કરી, શું છે અહીંયા આગળ બે કેમ લખ્યા છે, અહીં બે કેમ લખ્યા છે એ આપણે રાસાયણિક સમીકરણ સંતુલન કરવાનું શીખ્યા હતા એના ઉપરથી તમે કરી શકો છો. અને આપણને છેલ્લે શું મળે છે, પાણી મળે છે. હવે એક વસ્તુ તમે કોમન વસ્તુ એક માર્ક કર્યું હોય વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આગળ જુઓ એને પહેલું લખ્યું છે એ પ્લસ છે, સીએલ અહીંયા આગળ બીજો લખ્યો છે તો એ માઇનસ છે. તેનો મતલબ કે આ એચ કેવો થશે, પ્લસ થશે. અહીંયા આગળ પણ કે પ્લસ, ઓ એચ માઇનસ, એચ પ્લસ, એસઓ ફોર માઇનસ. તો એક રીતે આપણે એવું જોવા જઈએ કે ભાઈ જે પહેલો હશે એ પોઝિટિવ ચાર્જ હશે અને બીજો હશે એ નેગેટિવ ચાર્જ હશે, એવું પણ આપણે જોઈ શકીએ. આ તમને સરળતા પડશે બે વસ્તુ મિક્સ કરવા માટે. ચલો એના પછીની જે પ્રક્રિયા છે એ આપણી છે ધાતવીય ઓક્સાઇડ અને અધાતવીય ઓક્સાઇડની. એમાં ધાતવીય ઓક્સાઇડની પ્રક્રિયા આપણે ફક્ત એસિડ સાથે કરીશું અને અધાતવીય ઓક્સાઇડની પ્રક્રિયા આપણે બેઝ સાથે કરીશું. આ બે પ્રક્રિયાઓ મેં એટલા માટે આજે જોડે લઈ લીધી છે કારણ કે એસિડ અને બેઝ બંને મિક્સ કરવાથી આપણને જે નિપજ મળે છે એની એ જ નિપજ સેમ આની અંદર આપણને મળે છે. એસિડ અને બેઝ મિક્સ કરવાથી ક્ષાર અને પાણી જ મળે છે. તો ધાતવીય ઓક્સાઇડ અને એસિડ ભેગું કરવાથી પણ ક્ષાર પાણી મળે છે, અધાતવીય ઓક્સાઇડ અને બેઝ ભેગું કરવાથી પણ ક્ષાર અને પાણી મળે છે. એટલે આ ત્રણે ત્રણ પ્રક્રિયાઓ એકબીજાને સિમિલર આવતી છે. તો જેને સૌથી પહેલું ધાતવીય ઓક્સાઇડ, ધાતવીય ઓક્સાઇડ એટલે શું, તો કે ધાતુના ઓક્સાઇડ, ધાતુની અંદર ઓક્સિજન જોડાયેલો હોય એને કહેવાય ધાતવીય ઓક્સાઇડ. ચલો અહીંયા આગળ સૌથી પહેલું છે સીયુ અને ઓ. આ સીયુ એટલે તમે એકલું નામ બોલવા જાઓ સીયુ તો કોપર કહેવાય, અને જોડે ઓક્સિજન જોડાય છે એટલે એનું નામ થઈ જાય છે ક્યુપ્રિક ઓક્સાઇડ. એની પ્રક્રિયા આપણે કરી હાઇડ્રોક્લોરિક એસિડ સાથે, તો આપણને શું મળ્યું, તો કે ભાઈ અહીંથી આ પોઝિટિવ આ નેગેટિવ બધામાં આ જ વસ્તુ થશે વિદ્યાર્થી મિત્રો, કે પ્રક્રિયકની અંદર જે બે હશે એ બંનેમાંથી એકનો પોઝિટિવ ને એકનો નેગેટિવ જોડાવાનો છે. આટલું યાદ રાખવાનું છે સિમ્પલ. તો આ પોઝિટિવ ના નેગેટિવ જોડે અને સીયુ સીએન ટ્વાઇસ બની દીધા, એટલે કે ક્યુપ્રિક ક્લોરાઇડ બની દીધું. અને બાકી જે વધે છે તો આપણે પાછળ એમએમ એસિડિસ લખી દઈએ છીએ. અને આપણને ખબર છે પાછળ શું વધારવાનું છે, કેમ કે આપણને શાબ્દિક સમીકરણ ખબર જ છે, ક્ષાર, આ ક્ષાર મળી ગયો તો પાછળ શું વધારવાનું રહ્યું, ખાલી પાણી. એના પછી છે સોડિયમ ઓક્સાઇડ એને ટુ ઓ, એની પ્રક્રિયા કરી એ પણ આપણે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે, તો એને પ્લસ સીએલ માઇનસ, તો એને પ્લસ અને સીએલ માઇનસ બંને જોડાઈ જશે એ શું બનાવશે, એને સીએલ સોડિયમ ક્લોરાઇડ. આ ક્ષાર મળી ગયો તો પાછળ આપણે જે વધશે વધશે પણ શું, તમારી જોડે પાણી જ વધશે, બીજું કશું વધારાનું વધશે પણ નહીં. એના પછી છે ધાતવીય ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા, અધાતવીય ઓક્સાઇડની બેઝ સાથે પ્રક્રિયા. તો એની અંદર શું હશે, અધાતવીય ઓક્સાઇડ પ્લસ બેઝ, પાછળ મળવાનું તો એક જ છે ક્ષાર અને પાણી, તો એ જોઈએ. અધાતવીય ઓક્સાઇડ એટલે કે ધાતુ ના હોય એવો અને એની જોડે શું જોડાયેલો હોય, ઓક્સિજન. તો કે અહીં લીધો છે કાર્બન ડાયોક્સાઇડ, એને આપણે શેમાં ઉમેર્યો છે, તો કે ભાઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની અંદર. તો એમાંથી આપણને કઈ નિપજ મળી છે, તો કે ભાઈ કેલ્શિયમ અને એની જોડે શું જોડાયો, સીઓ થ્રી. અહીંયા આગળ સીઓ ટુ જતું હતું, આ એક વધારાનો ઓ, ત્રીજો ઓ આપણી જોડે ક્યાંથી આવ્યો છે, તો કે અહીં જોઈ શકો છો તમે ટ્વાઇસ ઓ એચ, એનો મતલબ કે ઓક્સિજનના કેટલા છે અહીંયા આગળ બે છે, અહીં ટોટલ ઓક્સિજનના બે, એટલે ટોટલ બે બે કેટલા થયા, ચાર થયા. તો ચારમાંથી ત્રણ આપણે અહીંયા આગળ આપી દીધા છે અને જે એક વધ્યો એ પાણી જોડે આપી દીધેલો છે. આ આખી રાસાયણિક પ્રક્રિયા છે. એના પછીની છેલ્લી પ્રક્રિયા છે એસઓ થ્રી એટલે કે સલ્ફર ટ્રાયોક્સાઇડ. અહીંયા આગળ ત્રણ છે એટલે ટ્રાયોક્સાઇડ લખ્યું, બે હોત તો ડાય લખાય છે. હવે સલ્ફર ટ્રાયોક્સાઇડ પ્રક્રિયા કોની જોડે કરી આપણે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ જોડે, એટલે કે એને ઓ એચ જોડે. તો સ્વાભાવિક વસ્તુ છે આની જોડે કોણ જોડે જશે, એને, એટલે કે અહીંયા આગળ એસઓ થ્રી હતો, જો એને ટુ કેમ બે લીધા, કારણ કે આ બે અહીં લખેલા છે એનો મતલબ કે આ એને ના પણ છે અને ઓ એચ ના પણ છે, એટલે અહીંયા આગળ એને ટુ લખી દીધો. અહીં એસઓ થ્રી છે, અહીં એસઓ ફોર થયો, કઈથી થયો, ઉપરના જેમ જ કે ભાઈ અહીંયા આગળ ચલો બે લખેલા છે, આ જે બે લખ્યા છે એ ઓક્સિજનના પણ છે, એટલે અહીંયા આગળ આ બે અને આ ત્રણ, ટોટલ કેટલા છે અણુઓ, પાંચ અણુ થયા. તો પાંચમાંથી ચાર અણુ તો આપણે અહીંયા આપી દીધા, એક જે વધ્યો એ કઈ ગયો પાછળ પાણી જોડે. બાકી બધું તો તમને ખબર પડે એવી જ છે કે ભાઈ એનેના બે કઈથી આવ્યા, કે આ બે એસ કઈથી આવ્યો સલ્ફરનો એક, તો કે આ રહ્યો અહીં એક જ છે, એટલે
એટલે આ રીતે સરળ રાસાયણિક પ્રક્રિયાઓ યાદ રાખવાની છે તમારે, અને રાસાયણિક પ્રક્રિયાઓ સરળતાથી યાદ ક્યારે રહેશે, જ્યારે તમને એસિડના નામ યાદ હશે, બેઝના નામ યાદ હશે, મગજમાં એક કોન્સેપ્ટ ક્લિયર હશે કે ભાઈ કોણ જોડાય એકબીજા સાથે, પ્રક્રિયક બે પ્રક્રિયક હોય તો બંને પ્રક્રિયકમાંથી એક પોઝિટિવ ને એક નેગેટિવ જ જોડાય, આ બધા કોન્સેપ્ટ જો તમારા ક્લિયર હશે તો તમે આ બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ સરળતાથી યાદ રાખી શકશો. તો આઈ હોપ કે આજનું લેક્ચર તમને ગમ્યું હોય, ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.